ए ढील दे, ढील दे दे रे भैया, ए ढील दे, ढील दे दे रे भैया, उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए, उस पतंग को खींच दे, ढील दे, ढील दे दे रे भैया। नमस्कार दर्शक मित्रों, उत्तरायण पर्व की शुभेच्छा साथे जोइए आज ना मुख्य समाचार। अमदावाद सहित गुजरात भर में पतंग उत्सव की जोश भेर उजवणी शुरू। आओ जानिए उत्तरायण त्यौहार नु महात्म्य। आज उत्तरायण त्यौहार अमदावाद सहित समग्र गुजरात में लोग धाबाओं पर चढ़ी ने पतंग उत्सव की मजा लेता नजरे पड़ा छे। ढील दे, ढील दे दे रे भैया, ए ढील दे, ढील दे दे रे भैया, उस पतंग को ढील दे, जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए, उस पतंग को खींच दे, ढील दे, ढील दे दे रे भैया। ઠંડીનો થોડો ઘણો ચમકારો અને મંદ મંદ પવનના કારણે પતંગ રસિકો સવારના માહોલમાં પતંગ ચગાવવાની અનેરી મજા ઉઠાવી રહ્યા છે, જેમાં કાયપોચે કાયપોચેના નારા સવારથી સાંભળવા મળી રહ્યા છે। અબાલ વૃદ્ધો સૌ કોઈ લોકો આ પતંગ ઉત્સવની મજા માણવા ધાબા પર તેમજ અગાસી પર નજરે પડી રહ્યા છે। યુવક અને યુવતીઓ ખાસ પ્રકારના ડ્રેસિંગ કરી તેમજ ગોગલ્સ અને કેપ સાથે ધાબા ઉપર પોતાના ગ્રુપ સાથે પતંગ ચગાવવામાં મશગુલ છે, તો બીજી તરફ નાના બાળકો અને તેમના માતા પિતાઓ પણ બાળકને પતંગ ચગાવી આપવામાં મદદરૂપ થઈ રહ્યા છે, જેમાં બાળકોના રીસામણા અને મણામણા પણ ચાલી રહ્યા છે। આમ સમગ્ર વાતાવરણ પતંગમય અને આકાશભંગ રંગબેરંગી કલરોથી છવાઈ ગયું છે, જ્યારે ક્યાંક આના કારણે પંખીઓના પંખ કપાવાના પણ બનાવો બન્યા છે, જ્યારે બપોર પડતાની સાથે જ ઊંધિયું અને જલેબીની જાયફળ ઉડાવતા લોકો નજરે પડી રહ્યા છે, જ્યારે અમુક લોકો ઊંધિયું અને જલેબી લેવા માટે લાઈનોમાં પણ સવારથી જ લાગી ગયા છે, જ્યારે ચીકી, તલપાપડી, શેરડી, બોર, જામફળ સહિતના ફળો અને ફળોની મજા માણતા લોકો ધાબા પર નજરે પડી રહ્યા છે। 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ, સૂર્યનું ઉત્તર તરફ નમવું એટલે ઉત્તરાયણ, દાન ધર્માદાનો ધન્ય દિવસ ગણો કે પુણ્ય કમાવાનું પાવન પર્વ, પણ પતંગ રસિયાનો દીવાનો દિવસ એટલે ઉત્તરાયણ। મિત્રો, આપણું જીવન પણ એક પતંગ જેવું છે, પતિ એ પતંગ જેવો છે અને પત્ની એ પૂંછડી જેવી હોય છે। લગ્નની કિન્યાએ બંધાઈને પતિરૂપી પતંગ જ્યારે બહારની હવામાં આવે છે, જેમ જેમ હવા લાગે છે તેમ તેમ એ ઊંચે ને ઊંચે ઉડતો જાય છે, હવામાં ઉડવા જાય છે, પછી તો એને સ્વતંત્રતાનો દોર, છૂટો દોર મળી જાય છે, એટલે ઊંચે ને ઊંચે ઉડતો જાય છે, બહુ જ ચગતો જાય છે, એટલો બધો ચગે છે કે હવામાં ઉડતી બીજી રંગબેરંગી પતંગીઓ જોઈને ગોળ ગોળ ગુલાટો ખાવા લાગે છે, અને પછી તો ફર ફર ફૂદડી ફરતો ફરતો પતંગડીઓ પાછળ પાગલ બની પલટીઓ પર પલટી નાખીને પે ચડાવવા લાગે છે, પછી તો તરત જ એની પત્ની સરકો કરતી લટક પૂછડી બનીને લટકેલી પત્ની પતંગને સ્થિર કરી નાખે છે, પછી તો ના હલે કે ના ચલે, ના પલટી કે ના ગુલાટી, પરંતુ ત્યાં સુધી તો પેચ લાગી ગયો હોય છે। જો પેચ લાગી જાય અને કપાઈ જાય તો કટી પતંગ, અને જો પૂછડી તૂટી કે છૂટી જાય તો ફટી પતંગ બની જાય છે। હવે થોડીક ચાવીઓ જોઈએ પતંગ ચગાવવાની। પતંગ રશિયાઓ પતંગ ચગાવવા ધાબા ઉપર કે અગાશીમાં રહીને પતંગ ચગાવતા હોય છે। પતંગ ચગાવવામાં એટલા બધા મશગુલ બની જાય છે કે આગળ ખસવા કે પાછળ હટવાનું તેમને ભાન રહેતું નથી, અને ઘણી વખત ધાબા ઉપરથી કે અગાશી ઉપરથી પડી જાય છે, એટલે એમના હાથપગ ભાંગે છે અથવા તો મોતને પણ ભેટે છે। બીજી વાત એ કે ઘણી વખત વીજળીના તાર સાથે દોરી ઘસાય છે, એટલે વીજળીનો આંચકો આવવાની સંભાવના છે। હવામાં ઉડતા પંખીઓ પણ દોરીની લપેટમાં આવી જાય છે, જે નિર્દોષ અબોલ પંખીઓ પણ પોતાનો પગ કે પાંખ ગુમાવવાનો વારો આવે છે। બીજું કે રોડ પર પતંગ પકડતા બાળકો કે વાહન ચાલકો પણ એને ગળે કે નાકના ભાગે ઈજા થાય છે,
આપણી પતંગ ચગાવવાની મજા એ બીજાની સજા બની જાય છે, માટે આપણે એનું ધ્યાન રાખી અને પતંગ ચગાવીએ, ઉત્તરાયણ મનાવીએ, ઊંધિયું ખાઈએ પણ ઊંધા ના થઈએ। ઉત્તરાયણ ગુજરાતની પ્રજા માટે દિવાળી અને નવરાત્રી જેવું જ મહત્વ ધરાવતો મકર સંક્રાંતિ એ મોસમ અને ખેતી અને વ્યવસાયિક રીતે મનાવાતું પર્વ છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના જોડીદાર પરબલા ઉત્સાહ અને હાર જીતનો ઉમદા અને આકાશ તેમજ પ્રકૃતિ સાથેનો ગાઢ પરિચય લઈને આવે છે। સૂર્યનો મકર રાશિમાં આજે પ્રવેશ થાય છે, ઠંડીની વિદાય વેળા આવી જાય છે। ઉત્તરાયણના દિવસે મરનારને સીધો સ્વર્ગમાં પ્રવેશ મળે છે। સંક્રાંત પછી શુભ મુહૂર્તની શરૂઆત થાય છે અને લગ્ન સની સીઝનો પણ પ્રારંભ થાય છે। ગુજરાતમાં મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે। આ દિવસે વસ્ત્ર અને અન્નદાન કરી લોકો પુણ્ય કમાય છે। આ ઉપરાંત ઉત્તરાયણ સાથે ખીચડાની આગવી પરંપરા સંકળાયેલી છે। ઉત્તરાયણના દિવસે મંદિરોમાં મીઠા અને તીખા ખીચડાનો ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે। આજે વહેલી સવારથી જ મંગળાના આરતીના દર્શન અને ખીચડાના પ્રસાદનો લાભ લેવા ભક્તજનોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે। મંદિરને પણ પતંગ અને દોરીની થીમ પર શણગારવામાં આવ્યા છે। આ વખતે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી છે, તે દિવસે બુધ મકર રાશિમાં અને સૂર્ય પણ મકર રાશિમાં ભ્રમણ કરશે અને શનિ તથા રાહુ તુલા રાશિમાં અને ગુરુગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે। આ દિવસની જે રાજકીય કુંડળી બને છે તેને મકર સંક્રાંતિની વર્ષફળ કુંડળી કહેવામાં આવશે। તેમાં મકર સંક્રાંતિના દિવસથી શરૂઆતના 90 દિવસ રાજકીય ચિત્ર માટે મહત્વપૂર્ણ હોય છે। તો મકર સંક્રાંતિની કુંડળી જોતો આગામી 90 દિવસમાં મોટા રાજકીય પક્ષો અને નાના રાજકીય પક્ષો વચ્ચે વિચારધારામાં સંઘર્ષ રહેશે અને દેશની જનતાને એક મોટો રાજકીય તમાશો આગામી 90 દિવસમાં જોવા મળશે। પણ આપણે મકર સંક્રાંતિની સર્વસામાન્ય વાત કરીએ તો જનતાએ આ દિવસે પુણ્ય ઉપાર્જન કરવા માટે સૂર્યનારાયણના મંત્રો કરવા જોઈએ અને દાન પુણ્ય કરવું જોઈએ તથા નદીમાં સ્નાન કરવાનું અને તલની વસ્તુનું દાન કરવાનું તથા તલની વસ્તુ ખાવાનું ખૂબ જ મહત્વ છે અને મકર સંક્રાંતિ એ પુણ્ય ઉપાર્જન કરવાનું પર્વ છે। અચ્છા, આ વખત 14/1/2014 એક એવી બી તારીખનો સમન્વય જોવા મળે, શું કઈ રીતે માનો છો આપ જ્યોતિષ દ્રષ્ટિ? આ એક અંકશાસ્ત્રનો વિષય છે કે 14 અંક 2 વખત રિપીટ થાય છે, એક વખત તારીખમાં અને એક વખત વર્ષમાં। તો જે લોકો કોઈપણ વર્ષની કોઈપણ મહિનાની 14 તારીખે જન્મ્યા હોય તેવા લોકો માટે વર્ષ દરમિયાન તેમને ગ્રહોનું બળ મળશે, પણ તે લોકોએ પણ પુણ્ય ઉપાર્જન કરવું જરૂરી રહેશે અને તે લોકો સફેદ રંગના અથવા પીળા રંગના કપડાં વર્ષ દરમિયાન પહેરે તો અંકશાસ્ત્ર મુજબ અને ગ્રહોની કલર થેરાપી મુજબ તેઓ માટે વર્ષ લાભદાયી નીવડશે। અચ્છા, બીજું આ ઉપરાંત જે આપણે કમૂળતા ઉતરી જાય છે ને, લોકો પુણ્ય મેળવવા શું કરવું જોઈએ? કમૂળતા 13મી રાત્રે ઉતરે છે અને 14મી મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થતો હોવાથી મકર સંક્રાંતિ બેસે છે, તો એ દિવસે કંઈ જ ના કરી શકો તો છેવટે સૂર્યના મંત્ર જાપ અને યથાશક્તિ દાન પુણ્ય જે થઈ શકતું હોય એ કરીને પણ દાન આપણે પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ। દે ભૈયા ઢીલ દે જૈસે મસ્તી મેં આયે, અરે જૈસે મસ્તી મેં આયે ઉસ પતંગ કો ખીચ દે, ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।